जगड़िया जीआईडीसी ની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના એસોસિયેટ ફેમિલી કર્મચારી દ્વારા કંપનીના નિયમોનો વિરોધ કરવામાં આવ્યો. કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીને અન્ય કંપનીમાં જવા માટે રાજીનામા બાદ એક માસ ફરજ બજાવવાની હોય તેવા નિયમની સામે રાજીનામા બાદ ત્રણ માસ ફરજ બજાવવાનો નિયમ લાવતા વિરોધ કરવામાં આવ્યો હતો. સઘળિયા જીઆઈડીસીમાં આવેલા આરતી ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરે છે. કંપનીમાં ફરજ બજાવતા એસોસિએટ ફેમિલી કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી કંપની મેનેજમેન્ટમાં નવા લદાયેલા નિયમોનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલમાં જે કર્મચારીઓ કંપનીમાં ફરજ બજાવે છે તેમને અન્ય કંપનીમાં જવા માટે રાજીનામું મૂકવું પડે છે. તે રાજીનામા બાદ એક માસ સુધી કંપનીની ફરજ બજાવવી પડતી હોય તેવા નિયમો લાગુ હતો, પરંતુ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટ દ્વારા એક માસને બદલે ત્રણ માસ સુધી રાજીનામા બાદ કંપનીમાં ફરજ બજાવી ફરજિયાતો હોવાનો નિયમ લાવતા એસોસિએટ ફેમિલી કર્મચારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજરોજ કંપનીના સેંકડો કર્મચારીઓ દ્વારા કંપનીમાં સંકુલમાં એકત્ર થઈને સૂત્રચાર સાથે કંપની દ્વારા ત્રણ માસ સુધી ફરજ બજાવી ફરજિયાત હોવાનો નિયમ લાદી દેવામાં આવતા વિરોધ કર્યો હતો. આ બાબતે કંપની મેનેજમેન્ટ સાથે ટેલિફોનિક વાત થતાં તેમણે જણાવ્યું હતું કે ફક્ત અમારી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આ નિયમ લાગુ નથી, પરંતુ ઝઘડિયા જીઆઈડીસીની અન્ય કંપનીઓમાં પણ આ નિયમો લાગુ હોય છે. અમારી કંપની દ્વારા એ નિયમ લાગુ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આરતી ઇન્ડસ્ટ્રીઝના એસોસિએટ ફેમિલી કર્મચારીઓ દ્વારા પણ એવી માંગણી કરવામાં આવી હતી કે કંપની એજ્યુકેટિવ ફેમિલી કર્મચારીઓ દ્વારા ફાઇલ કે વીક ફરજ બજાવવાનો નિર્ણય છે. જે નિયમ કંપની દ્વારા ફેમિલી એસોસિએટ કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી તેવી માંગણી કરી હતી. હું આરતી ઝઘડિયામાંથી એક એમ્પ્લોય એસોસિએટ ફેમિલીમાંથી બોલું છું અને અહીંયા બધા અમે લોકો ભેગા થયેલા છે, કારણ કે એ લોકોએ જે નિયમ કાઢેલો કે પહેલાં જે નોટિસ પીરિયડમાં ઓફર લેટરમાં લખેલું હતું કે એક મહિનાનો નોટિસ પીરિયડમાં તમે માણસ જઈ શકે કોઈ પણ એમ્પ્લોયને બીજે જવું હોય તો, અત્યારે એ લોકોએ રાતોરાત ચેન્જ કરી અને ત્રણ મહિનાનો કર્યો. ત્રણ મહિનામાં અત્યારે કોઈ પણ કંપની અમને લેવા તૈયાર નથી, તો એના માટે અમારે શું કરવાનું? કોઈ રાખવાના બી નહીં બે ત્રણ મહિના માટે. તો એના માટે અમારે એક મહિનાનો જે જૂનો હતો નોટિસ પીરિયડ એ જ અમારે જોઈએ છે, અને એ પ્રમાણે અહીંયા એ લોકો સેલેરી નહીં આપતા એટલે એ લોકો રાખવા માંગે છે અમને. તો એ પ્રમાણે અમને એ લોકો એટલા રિઝાઇન પડ્યા એના મુદ્દા ઉપરથી અમને આ લોકોએ નિયમ કાઢેલો ત્રણ મહિનાનો. તો આ જે હતો જૂનો નિયમ એ એક મહિનાનો નોટિસ પીરિયડ આપે, અને જે ફાઇવ ડે વીકનું છે ફાઇવ ડે વીક ઉપરના લેવલને જે આપેલું છે એ સેમ અમને એ પણ અમને એ પ્રમાણે ફેમિલી પ્રમાણે અમને બધાને ફેમિલીને ટાઈમ આપવો પડે. તો અમારે પણ એ સેમ અમને જોઈએ કે અમને ફાઇવ ડે વીક થવું જોઈએ અમારે પણ. અમારે બધાને જેટલું વર્કલોડ છે તો અમે જ કામ કરીએ ફિલ્ડમાં, તો એ પ્રમાણે અમારે એ લોકોને કામ નહીં કરતા. એ પ્લાન્ટમાં અમે બધા દોડીએ છીએ નીચેના લેવલ, તો અમારું શોષણ એ પ્રમાણે થઈ રહ્યું છે. તો અમારે બધાને જે બે રજૂઆત છે બધી રજૂઆત કરેલી છે, અને આ બે દિવસ પહેલાં પણ આ સેમ અમે વાત કરેલી, પણ હજી કોઈ નિર્ણય નથી આવેલો. એના માટે અમે બધા ભેગા થયેલા છે, 700-800 જણા જે અમે છીએ અહીંયા. અમે આરટી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઝઘડિયાના એમ્પ્લોય છીએ, એસોસિએટ ફેમિલીમાં આવીએ છીએ. આજે અમારા એસોસિએટ ફેમિલીના જે મિત્રો ભેગા થયા છે તે એટલા માટે ભેગા થયા છે કે આરટી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજમેન્ટે રાતોરાત નોટબંધી જેવું કાર્ય કરી રાજીનામું આપ્યા પછીનો જે સમય એક મહિનાનો હતો તેને ત્રણ મહિનાનો કરી દીધો, જેથી અમે એના વિરોધમાં જે પહેલાંની માફક એઝ ઇટ ઇઝ એક મહિનાનો થાય તે માટે વિરોધ દર્શાવીએ છીએ. અને બીજો અમારો મુદ્દો એ છે કે અહીંયાગાટ જે આરતી પરિવાર છે એક ફેમિલી છે તે સૌ જૂઠું છે, કારણ કે અહીંયાગાટ જે એક્ઝિક્યુટિવ ફેમિલી છે તેને ફેમિલી સાથે સમય વિતાવવા માટે ફાઇવ ડે વીક મતલબ પાંચ દિવસ કામ કરો બે દિવસ ઘરે રહો રજા, તો એસોસિએટ ફેમિલીને એનો લાભ આપવામાં નથી આવ્યો. શું એસોસિએટ ફેમિલીની ફેમિલી નથી? એટલે આ મુદ્દો છે. ને બીજી વાત એ કે તમારા એપોઇન્ટમેન્ટ લેટરની અંદર જો વન મંથ નોટિસ પીરિયડ હોય, એપોઇન્ટમેન્ટ લેટર એક જે એગ્રીમેન્ટ કહેવાય છે કંપની સાથેનો, તો એપોઇન્ટમેન્ટ લેટરની અંદર કોઈ પણ વસ્તુ ચેન્જ કરવી હોય તો એઝ પર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ તેની પહેલા નોટિસ આપવી પડે, અને પરસ્પર સમજૂતી થયા બાદ તેને ચેન્જ કરી શકાય છે. એટલે આરટી ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટે ગેરકાયદેસરનું પગલું ભર્યું છે. છેલ્લા ત્રણ દિવસથી એમના એચઆરના અધિકારી યુનિટ હેડ ને બધાને શાંતિથી રજૂઆત કરવા છતાં કાને ન સાંભળી જોઈ લેવાની ધમકીઓ આપવા છતાં આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર વિરોધ દર્શાવી અને આ અમારા પ્રોબ્લેમ સોલ્વ જલ્દીથી કરે તે માટે અમે ભેગા થયેલા છીએ. બરાબર. BS9 TV ન્યૂઝ સાથે નિમેશ ગૌસ્વામી, ઝઘડિયા.